ચોરવાડમાં એક યુવાનના શંકાસ્પદ મૃત્યુ પછી મૃતકની કથિત સ્યુસાઇડ નોટ પણ મળી હોવાની માહિતી છે. આ પ્રકરણમાં મૃતકના કઝિન તથા સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાનું નામ ઉછળતા ખળભળાટ થયો હતો. મૃતકના શંકાસ્પદ મૃત્યુને પગલે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને જામનગર જીજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. મારું નામ વિમલ ચુડાસમા છે, 90 સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે કાલે રાત્રે નીતિન પરમાર નામનો યુવક, જે મારા માસીનો દીકરો થાય છે, અને અમે જ્યારે ગરબીમાં હતા, હોમ ગ્રુપ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવતું હોય છે, અમે ત્યારે ગરબીમાં એમનો મોટો ભાઈ અને અમે બંને ત્યાં હતા. ત્યારે એમના મોટા ભાઈનો કોઈનો ફોન આવ્યો કે હોસ્પિટલથી કે એમના ભાઈએ ફાંસી ખાધેલી છે, એટલે તુરંત ત્યાં દોડીને પહોંચી ગયો. ત્યાંથી મને ફોન કરવામાં આવ્યો એટલે હું પણ ત્યાં ગયેલો. અમે જોયેલું તો એમની બોડી ટેબલ ઉપર ત્યાં મૂકેલી હતી, અને કોઈને પૂછ્યું કે આ બોડી છે એ કોણ લઈને આવ્યું છે, તો કોઈએ જવાબ ન દેતા ત્યાં ચોરવાડ સિવિલ હોસ્પિટલ, ચોરવાડ હોસ્પિટલમાં જે સરકારી હોસ્પિટલ છે ત્યાં સીસીટીવી ફૂટેજ આવેલા છે. સીસીટીવી ફૂટેજ મેં પીએસઆઈ અને ડીવાયએસપી દ્વારા તપાસ કરતાં એમાં જોવામાં આવ્યું કે એક બ્લેક કલરની ફોર્ચ્યુનર કાર આવે છે, 8-9 વ્યક્તિઓ તેમને ગાડીમાંથી બહાર કાઢી અને ત્યાં ટેબલ ઉપર સુવરાવી અને ત્યાં વહી જાય છે, અને વહી ગયા પછી તેમને મોબાઈલ પણ ત્યાં તપાસ કરતા તેમને મોબાઈલ પણ મળેલ નથી. તેથી એમના ભાઈને પણ શંકા થઈ કે આ ખરેખર આવી રીતે જે કોઈ મૂકીને ગયા છે કે ખરેખર એનું મર્ડર થયું છે, કારણ કે એને વાહનના ભાગ ઉપર આછા એવા નિશાન જોવા મળે છે, પગમાં આછા એવા નિશાન જોવા મળે છે, ગળા ઉપર ફાંસી ખાધેલી છે એવું દેખાતું નથી, પણ કોઈએ ગળું દબાવીને એમનું મર્ડર કર્યું હોય એવું લાગે છે. એટલે એમના મોટા ભાઈ દ્વારા, હિતેશ પરમાર દ્વારા પોલીસને ફરિયાદ લખવામાં આવી છે કે ભાઈ આનું તટસ્થ તપાસ કરવામાં આવે, કારણ કે એમનો મોબાઈલ પણ મળ્યો નથી. એમનો મોબાઈલ પણ શોધી, મોબાઈલ પણ એને શોધવામાં આવે, જેનાથી કોની કોની સાથે એમને અત્યાર સુધીમાં વાત કરી છે એ તપાસ કરતાં સત્ય હકીકત આવે, એમનું જે છે કોલ ડિટેલ કાઢવામાં આવે, અને જે જે સુસાઇડ નોટ મળી છે એ સુસાઇડ નોટ પણ તપાસ કરવામાં કે એના અક્ષર છે કે નથી તેને તો સત્ય બહાર આવે, અને તટસ્થ રીતે પોલીસને તપાસ કરવા માટેનું કીધેલું છે. અને આ એક એક રીતે મને બદનામ કરવા માટેનું કાવતરું છે, કારણ કે 2 વર્ષથી હું એમના સંપર્કમાં નથી ને મારે એમની સાથે કોઈ વ્યવહાર જ નહોતો. જામનગર પીએમ માટે એવા છે કે 3 ડૉક્ટરની પેનલ રાખી અને જામનગર જ થઈ શકે, એટલે અમે જામનગર પીએમ માટે આવ્યા કે સાચી હકીકત બહાર આવી શકે, અને જે જે મને શક છે એ અમને ખ્યાલ પડી શકે. જામનગરમાં રંગમતી નાગમતી નદી પર ₹600 કરોડના રિવરફ્રન્ટ પ્રોજેક્ટને તાજેતરમાં જ સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા પછી આજે આ પ્રોજેક્ટ માટે માપણી સહિત પ્રાથમિક કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉત્તર જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા આ પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. ઘણા સમયથી કાગળ ઉપર ગાજતો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આખરે જમીન ઉપર આગળ વધવાનું શરૂ થતાં પ્રોજેક્ટ ગતિમાન થવાની આશા બંધાણી છે. જામનગરમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને સુરક્ષા બંદોબસ્ત હેતુ સિટી બી ડિવિઝન તથા સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.